બનાસ નદીના પટ્ટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા તત્વો સામે ખાણ ખનીજ વિભાગની લાલાંખ કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટ્ટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રોડ ઉપર જતી ગાડીઓ પકડીને સંતોષ માનવામાં આવે છે સ્થળ ઉપર જઈને કેમ ચેક કરવામાં આવતું નથી ગાડી કઈ જગ્યાએથી રોયલ્ટી વગર નીકળી એ કેમ ચેક કરવામાં આવતું નથી અને કઈ જગ્યાએથી રોયલ્ટી પાસ કાઢવામાં આવે છે એ સ્થળ કેમ ચેક કરવામાં આવતું નથી ત્યારે હવે કાંકરેજ તાલુકાના અરણીવાડાથી મુડેટા તરફ જતા રસ્તા ઉપર એક ડમ્પર નંબર જી જે જીરો આઠ એ ડબલ્યુ અઢાર ચોર્યાસીને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનીયાએ ઉભી રખાવીને ચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સાદી રેતી ભરેલા ડમ્પરને કોઈપણ પાસ પરમિટ વગર બિનઅધિકૃત રીતે રેતી ભરીને પ્રસાર થઈ રહ્યા છે ત્યારે ડમ્પરને સિહોરી પોલીસ સ્ટેશનમાં સીજ કરીને દંડનીય કાર્યવાહી કરીને પાલનપુર ખાણ ખનીજ વિભાગની ઓફિસ પર રિપોર્ટ કર્યો હતો જેમાં કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી કિનારે આવેલા ગામડાની ગોચર જમીન તેમજ સરકારી પડતર જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસ સતત રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની બુમરાડ વચ્ચે હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા બાજ નજર કરીને આવી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે કડક પગલાં ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે